લેપ્રોસ્કોપિક હર્નિયા ઓપરેશન પછી કેટલા સમય માટે મારે બેડ રેસ્ટની જરૂર પડશે? ઓપરેશન પછીના શરૂઆતના દિવસની મારી રિકવરી કેવી હશે? ઓપરેશન પછી હું કેટલા સમયમાં મારી ડેઇલી એક્ટિવિટીઝ એટલે કે રોજિંદા કાર્યો પર પાછો ફરી શકીશ? હું મારા કામકાજ પર ક્યારે પાછો ફરી શકું? હર્નિયાના ઓપરેશન પછી શું હું એક્ટિવ સ્પોર્ટ્સ, જિમની કસરત અથવા તો ખૂબ કઠોર પરિશ્રમવાળા કાર્ય કરી શકું કે ન કરી શકું? અને જો આ તમામ કાર્ય, એક્સરસાઇઝ અને સ્પોર્ટ્સ હું કરી શકું તો ઓપરેશન પછી કેટલા સમય પછી મારે આ તમામ કાર્યો શરૂ કરવા જોઈએ? લેપ્રોસ્કોપિક હર્નિયા ઓપરેશન પછીની ટ્રાવેલ અને ડ્રાઇવિંગ માટેની શું સલાહ છે? લેપ્રોસ્કોપિક હર્નિયા ઓપરેશન પછી હું સેક્સ્યુઅલ એક્ટિવિટી ક્યારે શરૂ કરી શકું? જો તમારા મનમાં પણ આ તમામ પ્રશ્નો હોય હર્નિયાના ઓપરેશન માટે આગળ વધતા પહેલા, તો આ તમામ પ્રશ્નોના જવાબ જાણવા માટે અમારા વિડીયોને અંત સુધીને જુઓ. લેપ્રોસ્કોપિક હર્નિયા સર્જરી પછી પથારીમાંથી નીકળવું, હરવું ફરવું, ટોયલેટ કે વોશરૂમ જવું અને સીડી ચડવા જેવા કાર્યો ઓપરેશનના દિવસથી શરૂ કરી શકાય છે, ત્યાં સુધીને કે અમે અમારા દરેક દર્દીઓને આ તમામ કાર્ય ઓપરેશનના અમુક કલાક પછી જ શરૂ કરવાની સલાહ આપતા હોઈએ છીએ, તેમને પ્રેરિત કરતા હોઈએ છીએ. કારણ કે અમે જાણીએ છીએ કે આ તમામ કાર્ય ઝડપથી શરૂ કરવાથી દર્દીની રિકવરી વધુ સારી અને ઝડપી થતી હોય છે, દુખાવો અને તકલીફ પણ જલ્દી ઓછા થતા હોય છે અને અમુક પ્રકારના ઓપરેશન પછીના કોમ્પ્લિકેશન પણ ઘટતા હોય છે. અને આ તમામ કાર્ય ઘણી સહેલાઈથી, વધારે તકલીફ અથવા તો કષ્ટ વગર અને ઓપરેશનની જગ્યાએ કોઈ મેજર પ્રોબ્લેમ થવાની ચિંતા વગર આપણે કરી શકીએ છીએ. ઓપરેશનના બીજે દિવસે જ્યારે તમને હોસ્પિટલથી રજા આપીને તમે ઘરે જાઓ છો, તેના પછી પણ તમે ઘરમાં હરવા ફરવાનું, પોતાની કાળજી રાખવાનું અને બીજા ઘરના અમુક નાના મોટા કામ ખૂબ આરામથી મિનિમમ તકલીફ સાથે કરી શકો છો. ઓપરેશનના શરૂઆતના દિવસોમાં અમુક કાળજી રાખવાની સલાહ અમે જરૂર આપતા હોઈએ છીએ. જેમ કે શરૂઆતના 2 થી 3 મહિનામાં તમારે એવા તમામ કાર્યો અવોઈડ કરવા જોઈએ જેમાં તમારે ખૂબ ભારે વજન ઊંચકવાની જરૂર પડતી હોય. કોઈ પણ કામ જેમાં તમારે 5 કિલોથી વધારે વજન ઊંચકવાનું થતું હોય તે તમારે શરૂઆતના 3 મહિના માટે ટાળવું જોઈએ. પેટના ભાગે અને ઓપરેશનની જગ્યાએ દબાણ કે તણાવ ઊભું થાય તેવા કાર્ય પણ શરૂઆતના દિવસોમાં તમારે અવોઈડ કરવા જોઈએ. તેથી જ અમારી સલાહ રહેતી હોય છે કે તે તમામ કાર્ય જેમાં તમારે વારે ઘડીએ નીચે નમવું પડતું હોય અથવા તો નીચે પલાઠી વાળીને બેસવું પડે તેવા તમામ કાર્ય શરૂઆતમાં 1 થી 2 અઠવાડિયા માટે અવોઈડ કરવા જોઈએ. લેપ્રોસ્કોપિક હર્નિયા સર્જરી પછી તમે તમારા કામ પર પાછા ક્યારે ફરી શકો તે એ વસ્તુ પર આધાર રાખે છે કે તમે કઈ પ્રકારના કામ સાથે સંકળાયેલા છો. એ તમામ દર્દીઓ કે જે ઓફિસ વર્ક કરતા હોય, ડેસ્ક વર્ક કરતા હોય, તે ઓપરેશનના 2-3 દિવસ પછી પણ તેમના કામ પર પાછા ફરી શકે છે જો તેઓ સ્વસ્થ મહેસૂસ કરતા હોય, પેઇન ફ્રી હોય અને હેલ્ધી ફીલ કરતા હોય. કામ પર જવા માટે જો 1.5 થી 1 કલાકનું ટ્રાવેલ કરવાની જરૂર પડતી હોય તો તે પણ સેફલી કરી શકાય છે, પણ તે ધ્યાન રાખવું જોઈએ કે તેમણે પોતે ડ્રાઈવ કરીને કામ પર ન જવું જોઈએ. એ તમામ દર્દીઓ કે જેમનું કામ થોડુંક વધારે પરિશ્રમવાળું છે, જેમ કે હવે કામની જગ્યાએ તેમણે વધુ ચાલવાની જરૂર પડે છે કે લાંબો સમય ઊભું રહેવાની જરૂર પડે છે, તો તેવા તમામ દર્દીઓ ઓપરેશનના 1 અઠવાડિયાથી 10 દિવસની અંદર તેમના કામ પર પાછા ફરી શકે છે, એક વખત તેઓ પેઇન ફ્રી અને સ્વસ્થ મહેસૂસ કરે તેના પછી. અને એ દર્દીઓ કે જે ખૂબ કઠોર પરિશ્રમવાળા કાર્ય સાથે જોડાયેલા છે તેઓએ તેમના કામ પર પાછા ફરવા માટે શરૂઆતમાં અમુક એડજસ્ટમેન્ટ અથવા તો બદલાવ કરવાની જરૂર રહેશે. કહેવાનો મતલબ છે કે તેઓ 1 અઠવાડિયાથી 10 દિવસની અંદર તેમના કામ પર જોડાઈ શકે, પણ શરૂઆતના દિવસોમાં ઓછા પરિશ્રમવાળા કાર્ય કરવાથી શરૂઆત કરે અને ધીરે ધીરે તેમના કામની તીવ્રતા વધારતા આશરે ઓપરેશનના 2 થી 3 મહિના પછી
ઓપરેશનની પહેલાના લેવલના દરેક કાર્ય કરવાનું શરૂ કરે। લેપ્રોસ્કોપિક હર્નિયા સર્જરી પછી સિટીની અંદરનું ટ્રાવેલ અથવા તો 1-2 કલાકનું ટ્રાવેલ ઓપરેશનના 1-2 દિવસમાં જ તમે આરામથી કોઈ પણ પ્રકારના ટ્રાવેલના માધ્યમ જેમ કે કાર, બસ, ટ્રેન, ફ્લાઇટ અથવા તો રિક્ષાથી કરી શકો છો। જો તમે વધુ લાંબો પ્રવાસ રોડના માધ્યમથી કરતા હો તો તમારે અમુક કાળજી રાખવી જોઈએ કે દર 1-2 કલાકના ડ્રાઈવ પછી તમે બ્રેક લો, કારમાંથી ઉતરીને થોડું હરો ફરો અને પછી તમારો ટ્રાવેલ મુસાફરી ફરી શરૂ કરો। જો ઓપરેશનના શરૂઆતના દિવસોમાં તમે ફ્લાઇટથી મુસાફરી કરતા હો તો પાણી વધારે પીને, ફ્લુઇડ્સ વધારે પીને પોતાને રિહાઇડ્રેટેડ રાખવાની કાળજી રાખવી જોઈએ અને પગની કાફની અમુક કસરતો ફ્લાઇટ દરમિયાન કરવી જોઈએ, જે DVT એટલે કે પગની નસોમાં લોહી જામવાના પ્રોબ્લેમને અટકાવવાનું કામ કરે છે। શરૂઆતના દિવસોમાં ટ્રાવેલ વખતે ખૂબ વધારે ઉછળકૂદ, બમ્પ્સ અને ખાડા ખબડા અવોઇડ કરવાનું પણ ખૂબ કાળજી રાખવી જોઈએ। અને જો આપણે ડ્રાઇવિંગની વાત કરીએ તો ઓપરેશનના શરૂઆતના 15 દિવસ માટે તમારે કોઈ પણ પ્રકારનું સાધન ન ડ્રાઈવ કરવું જોઈએ। 15 દિવસ પછી જો તમે સ્વસ્થ અનુભવ કરતા હો, દુખાવો ન થતો હોય, પેઇન ફ્રી હો તો તમે 4-વ્હીલર ડ્રાઈવ કરવાનું શરૂ કરી શકો છો। ઓપરેશનના 1 મહિના પછી તમે પેઇન ફ્રી હો અને સ્વસ્થ હો તો 2-વ્હીલર ડ્રાઈવ કરવાનું પણ શરૂ કરી શકો છો। શરૂઆતના 2-3 મહિનામાં ડ્રાઇવિંગ રિલેટેડ અમારી સલાહ એ રહેશે કે તમે ભલે ડ્રાઇવિંગ શરૂ કરો પણ વધારે લાંબા ડિસ્ટન્સ માટે ડ્રાઈવ ન કરો અને જે જગ્યાએ જરૂરી ન હોય તે જગ્યાએ ડ્રાઈવ કરવાનું ટાળો। કહેવાનો મિનિંગ છે કે તમે વહેલા ડ્રાઈવ કરવાનું શરૂ કરો પણ એક સાથે વધુ લાંબુ ડ્રાઈવ ન કરો અને જ્યાં ન જરૂરી હોય ત્યાં આગળ ડ્રાઈવ કરવાનું ટાળો। લેપ્રોસ્કોપિક હર્નિયા સર્જરી પછી લાઇટ એક્સરસાઇઝ જેમ કે ચાલવું, લાઇટ જોગિંગ કરવી, સાયકલિંગ કરવું કે સ્વિમિંગ કરવું તે તમે ઓપરેશનના 1 મહિના પછી શરૂ કરી શકો છો જો તમે સ્વસ્થ ફીલ કરતા હો અને પેઇન ફ્રી હો તો। અમુક દર્દીઓમાં જેમના હર્નિયા ખૂબ નાના છે અને રિકવરી સારી છે તેઓ તેમના સર્જનની અનુમતિ સાથે આ તમામ એક્સરસાઇઝ થોડા વહેલા પણ શરૂ કરી શકે છે। કાળજી એ રાખવી જોઈએ કે જ્યારે પણ તમે આ કસરત શરૂ કરો ત્યારે એને લાઇટર મૂડ પર થોડીક ઓછી તીવ્રતા અને ઓછા જોર સાથે ચાલુ કરો અને ધીરે ધીરે કરીને તેની તીવ્રતા વધારતા ઓપરેશનના 3 મહિનાના અંતે તમામ એક્સરસાઇઝ નોર્મલ લેવલ પર કરો તેવી રીતે આ એક્સરસાઇઝ કરવી જોઈએ। આ એક્સરસાઇઝ વહેલા શરૂ કરવાનો પર્પઝ તમારા બોડીને સર્જરીથી થયેલા બદલાવથી એડજસ્ટ થવાનો અને હીલિંગ માટેનો સમય આપવા માટેની હોય છે। જિમની કઠોર કસરત અને એક્ટિવ કોન્ટેક્ટ સ્પોર્ટ્સ કે જે વધારે એગ્રેશન સાથે રમાતા હોય તે તમામ પ્રકારના સ્પોર્ટ્સ અને એક્સરસાઇઝ તમારે ઓપરેશનના 3 મહિના પછી શરૂ કરવા જોઈએ। અમુક દર્દીઓમાં જેમના હર્નિયા નાના હોય અને રિકવરી સારી હોય તેઓ આ તમામ એક્સરસાઇઝ થોડીક વહેલી પણ શરૂ કરી શકે છે પણ આ તેમના સર્જનની સલાહ સાથે થવી જોઈએ અને શરૂઆતના સમયમાં તે ઓછા જોશ અને જોર સાથે અથવા તો એક લાઇટર લેવલ પર કરવી જોઈએ। જેઓ ખૂબ કઠોર પરિશ્રમવાળા કાર્યથી સંકળાયેલા છે તેઓના પણ આ જ વાત લાગુ પડે છે કે તેઓ ઓછા પરિશ્રમવાળા કાર્યો વહેલા શરૂ કરે અને ધીરે ધીરે આ કાર્યની તીવ્રતા વધારતા ઓપરેશનના 3 મહિના પછી તેમના નોર્મલ એક્ટિવિટી અથવા તો કાર્ય લેવલ પર પાછા ફરે। લેપ્રોસ્કોપિક હર્નિયા સર્જરી પછી સેક્સ્યુઅલ એક્ટિવિટી તમે ઓપરેશનના 15 દિવસ પછી શરૂ કરી શકો જો તમે પેઇન ફ્રી હો અને સ્વસ્થ મહેસૂસ કરતા હો તો। ઓપરેશનના શરૂઆતના દિવસોમાં આ તમામ કાર્ય તમારે થોડાક લો લેવલ પર, થોડાક ઓછા જોર સાથે અને થોડા આરામથી કરવા જોઈએ અને એ ખાસ કાળજી રાખવી જોઈએ કે પેટના ભાગ પર અથવા તો ઓપરેશનની જગ્યાએ
વધારે પ્રેશર ના જનરેટ થાય અથવા તો સીધું દબાણ ના થાય. આ તમામ સલાહ જે ખૂબ મોટા અને જટિલ ના હોય તેવા ઇન્ગ્વાઇનલ અમ્બિલિકલ અથવા તો ઇન્સિઝનલ હર્નિયાના લેપ્રોસ્કોપિક ઓપરેશન પછીની હતી. એવા તમામ દર્દીઓ કે જેમના હર્નિયા ખૂબ મોટા હોય અથવા તો જટિલ હોય તેમના માટે ઓપરેશન પછીના એક્સરસાઇઝ અને કાર્ય માટેની સલાહ બદલાઈ શકે છે અને કોઈ પણ પરિસ્થિતિમાં એ ખૂબ વધારે સારું છે, ઇમ્પોર્ટન્ટ છે કે તમે તમારા સર્જન સાથે આ વસ્તુની ચર્ચા કરો કે તમારા કેસમાં તમારા ઓપરેશન પછી કેટલા સમય પછી તમે કયા કાર્ય અને કઈ એક્સરસાઇઝ શરૂ કરી શકો છો. કારણ કે તમારા સર્જન જ છે કે જે ખૂબ ડિટેલમાં પૂરી જાણકારી રાખે છે કે તમારું હર્નિયા કેવું છે અને કઈ પ્રકારનું ઓપરેશન થયેલું છે. આશા રાખું છું કે આ વિડીયોથી તમને કંઈક મદદ મળી હશે. જો તમારે વધારે પ્રશ્નો હોય, કંઈ વધારે જાણવું હોય અથવા તો ગાઈડન્સ જોઈતું હોય તો તમે અમને કોલ અથવા તો કન્સલ્ટ કરી શકો છો.